गुजरात में पहला नंबर है तो तारापुर थी शुरू करिए, खंभात शुरू करिए, खंभात थी शुरू करीने काठागाळा ना गामडा मां आवीए, पीवाना पाणी ना प्रश्नो ठेठ बोरसद भादरण अने उमरेठ ना विस्तारों सुधी सलेनिटी थई गई। भारतीय जनता पार्टी नी सरकार ने विनंती करी के तमे अहींया एक आड़बंद बांधो जेना कारणे अमारा पाणी खारा ना थई जाए, एना कारणे अमारी मुश्केली ना वधे। वचनो तो बहु मोटा मोटा आपे, राज्यना दरेक जिल्लामां नव एक एक उद्योगोनुं सेंटर स्थापीशुं, अमे अहींया एक सिविल हॉस्पिटल बनावी आपीशुं, बीजा अनेक वचनो आपे, पण आपणो आणंद जिल्लो समग्र गुजरातमां सौथी पाछळ पड़ी गयो होय तो भारतीय जनता पार्टीना शासनना कारणे आपणो जिल्लो रोज बरोज पाछळ पड़तो जाय छे। आपणा जिल्लानो हमणां बनेला दाखलानी वात करू, चूंटणी नजीक आवी अने ज्यारे तमारी आवी जंगी मेदनी वाली सभा जोए के आ वखते आणंदनी जनता जनार्दनना आशीर्वाद कोंग्रेसने मळवाना छे, અને એ એમને એંધાણ આવી ગયા હોય, ખબર પડી ગઈ હોય કે સાતે સાત બેઠકો કોંગ્રેસ લઈ જાય એવી છે, એટલે એમણે શું કર્યું તો કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની સાથે ચેડા કરવાની શરૂઆત કરી દીધી। એમણે શું કર્યું, એના સીલ તોડી નાખ્યા, એમાં ખેલ કરવા માટેની શરૂઆત કરી, અને આણંદ જિલ્લો આ પારાથી છે કે ગુજરાતની ચૂંટણીમાં ગોટાળા કરવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ બની હોય એવું સ્પષ્ટપણે દેખાય છે। ત્યારે એનો જવાબ આપણે આપવાનો છે, ચોકસાઈથી આપવાનો છે, આપણી આ જબરજસ્ત તાકાત છે, જનશક્તિની તાકાતથી બરાબર જવાબ આપવાનો છે, અને એ જવાબ આપવા માટે આજે આપ અહીંયા મોટી સંખ્યામાં પધાર્યા છો। આપ સૌના આશીર્વાદથી જ્યારે વીજળી મંત્રી બનવાનું થયું, આપણે અહીંયા આણંદ જિલ્લામાં ઉદ્યોગ લઈ આવ્યા, એનટીપીસીનું વીજળી બનાવવાનું કારખાનું 1320 મેગાવોટ 6500 કરોડના ખર્ચે લઈ આવ્યા છે, જેના કારણે વીજળીનું ઉત્પાદન અને ગુજરાતને લાભ મળશે। રેલવે મંત્રાલયમાં આવ્યા પછી આપણે આણંદથી ગાંધીનગર, આણંદથી દાહોદ, ખંભાતથી ડેમુ ટ્રેન લઈ આવ્યા છે, ભાવનગરથી ખંભાતને જોડતી ટ્રેન માટેની કામગીરી પણ થઈ રહી છે। હવે પીવાના પાણીની વાત, ડ્રિંકિંગ વોટર અને સેનિટેશન, એ ખાતામાં પણ ગુજરાતને પુષ્કળ પૈસા આપવામાં આવે છે, પણ એ પૈસા આપવા છતાં આ આણંદ જિલ્લામાં જે સલિનિટી વ્યાપી રહી છે એ સલિનિટીને બેનું પાણી એના અંદર રહેલા ક્ષારમાં જે વધારો છે એ ક્ષારવાળા પાણીને સુધારવાનું જોઈએ એવું કામ આ રાજ્યની સરકાર બરાબર કરતી નથી। આપણે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર લાવીએ તે ગુજરાતમાં 6 કરોડપતિઓની સરકાર નહીં પણ 6 કરોડની જનતાની સરકાર લાવવાની છે, અને 6 કરોડની જનતાની સરકાર લાવવા માટે એનું પોલિટિકલ એપિક સેન્ટર એમ કહેવાય કે એની શરૂઆત આણંદ જિલ્લાથી થાય અને એના એનો યશ તમને મળે, તમારા આશીર્વાદ તમારા હાથે મળે, એ જ પ્રાર્થના સાથે ધન્યવાદ, જય હિંદ, આભાર।